एकलव्य विद्या संकुल। पर्यावरण चैप्टर 5 घर एक शाला। तो शुरू करिए बाळकों, आपनुं घर आपणी प्रथम शाला छे। तमने सवाल पूछाय आपणी पहेली शाला कई छे, तो घर आपणी पहेली शाला छे। आगळ जोईए, ઘરના સભ્યો આપણું કુટુંબ છે। આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ બાળકો। આપણે જે બીજે ક્યાંયથી ના શીખીએ તે બધી વસ્તુ ક્યાંથી શીખવા મળે છે, તો કુટુંબમાંથી શીખવા મળે છે। તો કુટુંબમાંથી કઈ કઈ વસ્તુ શીખવા મળે છે? કુટુંબમાંથી સમૂહ ભાવના, મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવું વગેરે જેવી બાબત આપણને કુટુંબમાંથી શીખવા મળે છે। એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ તેવું કહી શકાય છે। તો ચાલો આપણે કુટુંબો વિશે જાણીએ અને તેના વિશે વાતો કરીએ। તો બાળકો, બે પ્રકારના કુટુંબ હોય અહીંયા, નાનું કુટુંબ અને મોટું કુટુંબ। નાનું એટલે વિભક્ત કુટુંબ અને મોટું એટલે સંયુક્ત કુટુંબ। તો નાનું કુટુંબ કોને કહેવાય? જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક બે બાળકો હોય તેવા કુટુંબને નાનું કુટુંબ કહેવાય છે। હવે સંયુક્ત કુટુંબ કોને કહેવાય? મોટું કુટુંબ, જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન બધા સાથે મળીને રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય છે। હવે આગળ જોઈએ, કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડો અથવા તો દોરો। તો બાળકો, અહીંયા આપણા કુટુંબના સભ્યો સાથેનો ફોટો ચોંટાડવાનો છે અથવા તો તમારે દોરવાનો છે। તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને તેમનો સંબંધ લખો। એટલે કે બાળકો, અહીંયા તમારે લખવાનું, પપ્પાનું નામ લખવાનું, સંબંધમાં શું લખવાનું? પિતા। મમ્મીનું નામ લખવાનું, સંબંધમાં શું લખવાનું? માતા। ભાઈનું નામ લખવાનું, સંબંધમાં શું લખવાનું? ભાઈ। તો બાળકો, કુટુંબમાં જે જે સભ્ય હોય તેના નામ લખવાના અને સામે તમારે સંબંધ લખવાનો છે। આગળ જોઈએ, તમારા કુટુંબમાં કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો, જેમ કે પતિ પત્ની, ભાઈ બહેન, માતા દીકરી। બાળકો, આ તમારે તમારી જાતે લખવાનું છે। વિચારો અને કહો, તમારું નામ શું છે? કુટુંબના સભ્ય લાડથી તમને શું કહે છે? તમે તમારા કુટુંબના સભ્યને કેવી રીતે બોલાવો છો? તો બાળકો, આ ત્રણેય જવાબ તમારે તમારી જાતે લખવાના છે। પાછળના પાના ઉપર આપેલા ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ। શું ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે? તો બાળકો, અહીંયા એક ચિત્ર આપેલું છે। આ ચિત્રમાં બે વ્યક્તિ કોઈ સરખા જેવી દેખાય છે? તો કે હા, આ જે ભાઈ ઊભેલા છે એ ભાઈ અને નીચે જે છોકરી ઊભેલી છે તે બે સરખા જેવા દેખાય છે। તો શું કહે છે? શું તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્યની વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે? કોની સાથે છે? કેવી રીતે? જો બાળકો, આવી તમારા કુટુંબમાં પણ તમારે કોઈ સાથે સમાનતા હોય દેખાવમાં, હસવામાં, ચાલવામાં, તો એ તમારે તમારી જાતે અહીંયા નીચે લખવાનું છે। ચાલો હવે સલમાનના કુટુંબ વિશે જાણીએ। સલમાનના કુટુંબના વડીલ સભ્યો ધોબીનું કામ કરે છે। તમને સવાલ પૂછાય, સલમાનના કુટુંબ કયું કામ કરે છે? તો સલમાનનું કુટુંબ ધોબી કામ કરે છે। તો બાળકો, અહીંયા એક ચિત્ર આપેલું છે। ચિત્રમાં કોઈ કપડાં સૂકવે છે તો કોઈ કપડાં ધોવે છે। તો શું કહે છે? કુટુંબના સભ્યો કપડાં ધોવામાં, સૂકવવામાં અને ઇસ્ત્રી કરવામાં એકબીજાને મદદ કરે છે। આ બધા કામ કોના કહેવાય? તો ધોબી કામ કહેવાય। તમને સવાલ પૂછે, ધોબી કયા કયા કામ કરે છે? તો ધોબી કપડાં ધોવાનું, સૂકવવાનું અને ઇસ્ત્રી કરવાનું વગેરે જેવા કામ કરે છે। સલમાન અને તેના કુટુંબિક રફીક પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે। હવે આગળ જોઈએ, યાદ રાખો અને લખો। શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા તો લખો। બાળકો, જો તમારું કુટુંબ પણ આવી રીતે કોઈ કામ સાથે જોડાયેલું હોય તો તેના વિશે તમારે લખવાનું છે। તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? હું ઘરમાં મારા મમ્મીને સફાઈ કરવામાં, દાદા દાદીને મંદિરે લઈ જવામાં અને પક્ષીઓને ચણ નાખવામાં વગેરે જેવી બાબતમાં મદદ કરું છું। આગળ જોઈએ, આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું બધું શીખીએ છીએ। સલમાન અને રફીક તેના કાકા પાસે સાયકલ ચલાવતા શીખે છે। બાળકો, તમને સવાલ પૂછે, સલમાન અને રફીક સાયકલ ચલાવતા કોની પાસેથી શીખે છે? તો તેના કાકા પાસેથી। વિચારો અને કહો, તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું બધું શીખો છો। તમે કયા કામ કોની જોડેથી શીખ્યા અને શું તમારી પાસેથી કોઈ કશું શીખી ગયા? તો બાળકો, આ તમારે તમારી જાતે વિચારીને લખવાનું છે। આગળ જુઓ, વિચારો અને કહો।
કોને ક્યારે મળો છો તે લખો. જ્યારે ઉદાસ હો ત્યારે, જ્યારે ઉદાસ હો ત્યારે કોની પાસે જાઓ છો તો લખો ને દાદા પાસે, મમ્મી. તો મમ્મી આપણે જેની પાસે જતા હોઈએ બાળકો તે લખવાનું છે. એટલે કે આ ચાર સવાલના જવાબ તમારે તમારી જાતે લખવાના છે. સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશતા પહેલાં ચપ્પલ ઉતારીને આવવું. સુરેખાના કેટલાક મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા. સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થયા. બાળકો તમને સવાલ પૂછાય, સુરેખાના ઘરનો નિયમ શું છે? તો સુરેખાના ઘરનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશતા પહેલાં ચપ્પલ બહાર ઉતારીને આવવું. અથવા તો એવું પૂછાય, સુરેખાના દાદા કોના ઉપર ગુસ્સે થયા હતા? સુરેખાના દાદા સુરેખાના મિત્રો ઉપર ગુસ્સે થયા હતા. કેમ? તો કે તેના મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા હતા માટે. તો આગળ જોઈએ, શું તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાળવામાં આવે છે? તે કયા કયા છે? જો બાળકો તમારા ઘરમાં પણ કોઈ નિયમ પાળવામાં આવતો હોય તો તેના વિશે તમારે લખવાનું છે. વિચારો અને કહો, તમારા ઘરના કયા સભ્યોને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે? તો બાળકો, મમ્મીને હોય તો મમ્મીને લખવાનું, પપ્પાને હોય તો પપ્પાને લખવાનું, ભાઈને હોય તો ભાઈને લખવાનું. આ જવાબ તમારે બધા વિચારીને તમારી જાતે જવાબ લખવાના છે. તમે ખુશ હો ત્યારે શું કરો છો? જો હું ખુશ હોઉં ત્યારે દાદા દાદી સાથે વાર્તા કરું છું, ગીતો સાંભળું છું અને ડાન્સ કરું છું. તો આમ તમારે જવાબ તમારી જાતે વિચારીને લખવાના છે. આગળ જુઓ, તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો? તો બાળકો લખવાનું, હું મારા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકીને માન આપું છું, તેઓને આદર કરું છું અને વંદન કરું છું. તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે. તો બાળકો આ તમારે તમારી જાતે જાણી અને વિચારવાનું છે. જાણો અને કહો, ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા? બીજો સવાલ, ઘરના વડીલો પાસેથી તેની રમૂજી ઘટનાઓ સાંભળો. તો બાળકો આ તમારા ઘરના વડીલો દાદા દાદી સાથે આ વાતો કરવાની છે. તો અહીંયા આપણો પાઠ 5 ઘર એક શાળા પૂર્ણ થાય છે. પાઠ 6 ખાધા વિના ના ચાલે એ આપણે આના પછીના વિડીયોમાં શીખીશું.